સુરતમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. આવામાં વધુ એક લોહિયાર ઘટના સામે આવતા ફરી એક વખત સુરત ક્રાઇમ હબ બની રહ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. સુરત ગુજરાતની ઔદ્યોગિક નગરી સાથે સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવતું હતું, પરંતુ સુરતમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં 6નો માલ્યો અને ડીનો ગેંગ વચ્ચે ગેંગવોર થયો છે. આ બંને ગેંગ વચ્ચે દારૂના ધંધાની હરીફાઈ મામલે ગેંગવોર થયું હોવાનું સામે આવી રહ્યું છે. બંને ગેંગના 4 લોકો પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ગેંગવોરમાં 2 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકોની હાલત નાજુક છે. ત્યારે મૃતક બંને યુવકો ઓડિશાના છે, ત્યારે સામે હુમલો કરનારો પણ ઓડિશાના છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હુમલો કરનારા 7માંથી 5 લોકોની અટકાયત કરી દીધી હતી. જો કે ડબલ હત્યાનો ગુનો બનતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ચર્ચા સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. ચોક બજારના પંડોળ વિસ્તારની ઘટના છે. વહેલી સવારે 4-1 વાગે નાસિર અને દિવાન નામના 2 માણસોને 4 ભોગ બનનારા છે, જેમાં રાજુ અને કૈલાશ જે હાલ મરણ ગયા છે, 1 હજી હોસ્પિટલાઇઝ છે અને 1ને ઈજા નથી. એ 4ની સાથે જૂની પૈસાની લેતી દેતી બાબતમાં કોઈ ઝઘડો થયો અને આ 4 જણને હોસ્પિટલાઇઝ કરતાં 2 મરણ ગયેલ છે, 1 હજી ઈજાગ્રસ્ત છે અને હોસ્પિટલાઇઝ છે, 1ને ઈજા નથી, એને ડિસ્ચાર્જ કરેલો છે. આ બાબતમાં હત્યાનો ગુનો નોંધી અને ચોક બજાર પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી શરૂ કરી. દારૂના અડ્ડા પર નથી થઈ, ખાણીપીણીની જગ્યા છે અને જૂના પૈસા બાબતની માથાકૂટ છે.